ઓરઠ બલો અને ઉનાળે ગુજરાત એ વરસાને વાગણ બલો नमस्कार दर्शक मित्रों, मासापुरा न्यूज चैनल में आपनु हार्दिक स्वागत छे। हूँ परमार रिंकल, तो जोईए आजना स्थानिक समाचार। લાખોંદની તાલુકા પંચાયતની મહિલા સદસ્ય સામે થયેલ ફરિયાદોનો રદિયો આપતા સરપંચ પતિ આધારો પણ રજૂ કર્યા। મારું નામ કૃષ્ણભાઈ આહિર, મારી વાઈફ ભુજ તાલુકા પંચાયતના સદસ્ય છે। હવે અત્યારે એક વિવાદ એવો ઉઠે છે કે તમારા વાઈફે જૂના વાઈફના નામે ઇલેક્શન લડી છે અને વિજય થયા છે, તો ખરેખર એમાં હકીકત શું છે? આ આક્ષેપ તદ્દન ખોટો જ છે। મારી વાઈફનું નામ લક્ષ્મી કૃષ્ણ કોઠીવાર છે અને એનું ઉર્ફે નામ કુંવર છે। આને જોતા જ્યારે પણ ઇલેક્શન આવે ત્યારે ચૂંટણી પંચના આ માન્ય ઉમેદવાર છે, ચૂંટણી પંચે એને માન્ય રાખેલા છે અને પ્રજાએ લોક ચુકાદા દ્વારા એમને જંગી બહુમતીથી જીતાડેલા છે। ચૂંટણીનું ફોર્મ ભરતી વખતે આનામાં આની જે મૂળ જન્મ તારીખ છે એ જ દર્શાવેલી છે। આનું જન્મથી નામ કુંવર હતું અને એમનું ઉર્ફે નામ લક્ષ્મી છે, એટલે મળતા નામ હોવાના કારણે આ અમુક અસામાજિક તત્વો ગેરસમજણ ઉભી કરી રહ્યા છે। જયારે પણ ઇલેક્શન આવે ત્યારે મતદાર યાદી ચૂંટણી પત્ની જે જાહેર કરવામાં આવી હતી તેમાં મારી અત્યારે જે હયાત વાઈફ છે અને જે તાલુકા પંચાયત સદસ્ય અત્યારે જે રનિંગમાં છે એનો જ ફોટો અને એનો જ આઈડી કાર્ડ આપેલો છે, એક્સપાયર થયેલી કોઈ વ્યક્તિનો આપેલો નથી। મારા હરીફ ઉમેદવાર પણ કોઈ વાંધો લીધેલ નથી અને ચૂંટણી પંચે ફોર્મ માન્ય કર્યા બાદ આ તાલુકા પંચાયત સદસ્ય આ વિસ્તારમાં બહુ જંગી બહુમતીથી વિજયી બન્યા હતા। તો તે સમયે તમે પણ ચૂંટણી પંચ સ્પષ્ટ હતું કે આ ઉર્ફે આ નામ છે? હા સાહેબ, અને જેતી વખતે આપણે એની એક એફિડેવિટ પણ રજૂ કરેલી છે અને મારી પાસે નિંગળ ગ્રામ પંચાયત અને પદ્ધર ગ્રામ પંચાયતના પૂરતા એવિડન્સ છે કે જે સાબિત કરે છે કે આ કુંવર ઉર્ફે લક્ષ્મી કૃષ્ણ કોઠીવાર છે। બસ હું એટલું જ કહીશ કે આ તાલુકા પંચાયત સદસ્ય ઉપર થયેલા આક્ષેપો તદ્દન ખોટા છે અને હું પ્રજાજનોને એવું જણાવવા માંગુ છું કે જે વિકાસના કામોની વણથંભી વિકાસ યાત્રા છે એ સતત ચાલુ રહેશે, આપનો સાથ અને સહકાર મને આવો જ આપતા રહ્યો અને તાલુકા પંચાયતને સદસ્યને આપશો એવી મને આશા છે। શ્રી હરિકૃષ્ણ ફર્નિચર, શ્રી હરિકૃષ્ણ ફર્નિચર આપની માટે લાવ્યું છે ફર્નિચરની વિશાળ અને અદ્યતન શ્રેણી એક જ છત નીચે। આપણા ઘર, ઓફિસ, દુકાન અને અન્ય વ્યવસાયિક પ્રતિષ્ઠાન માટે સોફાની અવનવી વિશાળ રેન્જ હાજર સ્ટોકમાં। તો રાશિને જુઓ છો, પધારો આપના પોતાના ફર્નિચર શોરૂમમાં, સરનામું નોંધી લેશો, શ્રી હરિકૃષ્ણ ફર્નિચર, સાંઈબાબા મંદિર સામે, પોલીસ ચોકીની બાજુમાં, મિર્ઝાપર 3 રસ્તા, મિર્ઝાપર હાઈવે, ભુજ, કચ્છ। મોબાઈલ નંબર 9904288842, 9725188842। આરએસએસ દ્વારા સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિ પ્રસંગે ભારતના દુર્ગમ ગામોમાં મેડિકલ કેમ્પોનું આયોજન કરાયું, તે અનુસાર કચ્છ જિલ્લામાં પણ મેડિકલ કેમ્પ યોજાયા। આખા ભારત લેવલે સ્વામી વિવેકાનંદની 150મી જન્મ જયંતિનું ઉજવણી થઈ રહી છે ત્યારે સ્વામી વિવેકાનંદ સારસ્વતી સમારોહ સમિતિની એક રચના ભારત લેવલે થઈ છે। એ સરસ્વતી સમારોહ સમિતિ છે એને આખા વર્ષ દરમિયાન જુદા જુદા વિચારોને લઈને સ્વામી વિવેકાનંદના વિચારોને પાછા લોકો સુધી પહોંચાડવા માટે જુદા જુદા સ્વરૂપે કાર્યક્રમો આપ્યા છે। હાલમાં જે આજે માહિતી આપવા જઈ રહ્યા છીએ તેમ મેડિકલ કેમ્પોનું આખા ભારતમાં આયોજન થયું છે। દુર્ગમ વિસ્તારના છેવાડાના લોકોને પણ આરોગ્યની સુવિધા મળી રહે એવી સ્વામી વિવેકાનંદની હંમેશા પ્રેરણાદાયી વાત બધે લોકો સમાજ સમક્ષ એમને મૂકી હતી, એને ક્યાંક સ્પર્શવા માટે આ સમિતિ દ્વારા કચ્છની અંદર ટોટલ 31 કેમ્પોનું આયોજન થયું છે।
આ 31 કેમ્પોમાં મોટા ભાગના કેમ્પો છે એ દુર્ગમ વિસ્તારના છેવાડાના વિસ્તારોમાં ગોઠવાયા છે, અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નેશનલ મેડિકલ ઓર્ગેનાઇઝેશન છે એમના ડોક્ટરો, લગભગ અંદાજિત 101 ડોક્ટરોનો અમે સંપર્ક કર્યો અને એમને અમને આ કાર્યક્રમમાં પૂર્ણ સહયોગ આપવા માટેની ખાતરી આપી અને આ કાર્યક્રમમાં જોડાણા છે. સોના ચાંદીના વેપારીઓ માટે ખુશ ખબર. પશ્ચિમ કચ્છમાં સૌ પ્રથમ વખત એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર ભુજમાં જ શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર BIS સ્ટાન્ડર્ડ મુજબ દાગીનાના કેરેટ જેવા કે 23, 22, 21, 18, 17, 14, BIS સ્ટાન્ડર્ડ, IS 1418, IS 2113. ગ્રાહકોએ ફક્ત હોલમાર્ક અંકિત ઘરેણાઓ જ ખરીદવાનો આગ્રહ રાખો જેથી શુદ્ધતાની ખાતરી થઈ શકે. હોલમાર્ક અંકિત ઘરેણા માટે તેને ક્વોલિટી કંટ્રોલના કડક નિયમોનું પાલન કરીને બનાવાય છે. પશ્ચિમ કચ્છના પ્રથમ એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટરનું સરનામું છે શ્રી રાજ રાજેશ્વરી એસે એન્ડ હોલમાર્કિંગ સેન્ટર. નલિયા પાસે આવેલ બીટા ગામમાં પાણીની સમસ્યાથી રોગચાળો ફેલાવાની ભીતિ. નર્મદાનું પાણી આવતું નથી. પાણી પુરવઠા બોર્ડ નિષ્ક્રિય. મારું નામ મોહનભાઈ જેઠાભાઈ વડવર ભાનુશાલી. સમસ્યા એવું છે, હું બીટા ગ્રામ પંચાયતનો સદસ્ય છું, બીટામાં રહું છું, અને સમસ્યા એ છે અમારી પહેલા તો પાણીની સમસ્યા છે. જે આ પાણી જે ગામવાળા પીએ છે, આ તમને દેખાય છે આ ગંદુ પાણી, બહાર ખુલ્લું પાણી, આડા ખોદી અને કુવામાં પાણી નાખવામાં આવે છે. જેવી રીતે સંપ આપણે બનાવીએ, બહારથી પાણી સંપમાં નાખીને પછી પાણી ક્યાં આગળ ચડાવી, એ પરિસ્થિતિ આ ગામની છે. આ ગંદુ પાણી આ તમને દેખાતી છે, ગાયો ભેંસો અહીંયા આ પાણી પીએ છે, માણસો આ પાણી પીએ છે, અને આ ગંદુ પાણી ગામવાળા પીએ છે. ગામ સાથે આરોગ્ય સાથે અમારા ગામવાળા સાથે છેડછાડ કરવામાં આવી છે. અને મેં ઘણી રજૂઆત ઉપર પણ કરી છે કે નર્મદાનું પાણી અમને આપો, છતાં આજ દિવસ સુધી નર્મદાનું કોઈ પણ પાણી બીટા ગામને આપવામાં આવતું નથી. અને હાલની તબક્કામાં આપ જોઈ શકો છો કે આ પાણી જે નદીનું તળિયું ખોદી અને કુવામાં નાખવામાં આવે છે એની પરિસ્થિતિ દેખાય છે આપણને. આ પાણી લગભગ 10-12 દિવસ જ હાલ છે, પછી આ પાણી અમને પીવા માટે નહીં મળે. પેટની ઘણી બીમારીઓ માણસોને થાય છે, એ લોકો પાસે એટલા પૈસા નથી કે ક્યાં પણ જઈ અને આ લોકો પોતાની જે પણ ડોક્ટર પાસે જઈ શકે કે રજૂઆત કરી શકે એ પરિસ્થિતિ ને કારણે 200 રૂપિયાથી 100 રૂપિયા કમાવાળા છે. અચ્છા જાહેર થઈ નથી ક્યાં, અને આ પાણી પીને માણસો ઘણા અમારી ગામમાં બીમાર પડે છે, છતાં કોઈ આજ દિવસ પૂછા કરવા કોઈ નથી આવ્યો. રજૂઆત કરી પાણી પુરવઠા ને અમે, એ લોકો જવાબ એમ આપે છે કે તમારી પાસે પાણી અમે જો મોકલાશું તમારા ગામમાં આખા પાણી પહોંચી શકશે. વસ્તી અમારા ગામમાં 1500 જેવી વસ્તી છે. તંત્ર પાસે માંગી લીધી અમને પાણીનું જે પ્રશ્ન છે અમારો, એ પાણીનો પ્રશ્ન અમને સોલ્વ કરી આપે અને કાયમી અમને અમારા ગામના જે જે નબળા વિસ્તારો છે, નબળા ગામો છે, ગામવાળા છે, એમને આ સારું પાણી આ લોકો પીવડાવી અમારી રજૂઆત છે. સ્ટુડિયો શક્તિ ભુજ પ્રસ્તુત આવ્યો ચારણ રંગીલો તારા મઢડે. અભિનય રમેશ દાન ગઢવી, લેખક રમેશ દાન ડી ગઢવી. સંપર્ક રમેશ દાન ગઢવી 98-96-70-52. ભુજમાં જુદી જુદી જગ્યાએ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યા છે, સાથે સાથે માંડવીમાં ગણપતિ વિસર્જનની વિધિઓ પણ સંપન્ન થઈ છે. માંડવી નગરપાલિકા સામે ઉઠ્યા સવાલો. ભુજમાં જુદી જુદી જગ્યાએ ગણપતિ મહોત્સવ ચાલી રહ્યા છે ત્યારે અમરસિંહભાઈ જાડેજાએ ઘરે ગણપતિની સ્થાપના કરી અને સર્વના સુખની કામના કરી હતી. મારું નામ અમરસિંહ જાડેજા છે. હું છેલ્લા 4 વર્ષથી બાપાની ઘરે બોલાવું છું ને મને બાપા પ્રત્યે બહુ શ્રદ્ધા છે ને બાપાને ઘરે બોલાવવાનો મેન તો મારા પરિવારજનોની સુખ શાંતિ માટે ને સાથે સાથે આજે તમે જે સંસારમાં સમાજમાં જોઈ રહ્યા છો એક બાપ દીકરાનો દુશ્મન બની ગયો છે, એક દીકરો બાપનો દુશ્મન બની ગયો છે, ટૂંકમાં કે એક માણસ બીજા માણસનો દુશ્મન બની ગયો છે. કોઈને કોઈ પ્રત્યે આજે લાગણી જ નથી, બહુ જમાનો સ્વાર્થનો થઈ ગયો છે. તો બાપા પાસે મારી પ્રાર્થના છે કે સંસારમાં સમગ્ર સંસારમાં ખુશીઓ શાંતિ રહે ને હર ઇન્સાન એક ઇન્સાનને બીજા ઇન્સાનને પ્યાર કરે. દેશમાં એક દેશ બીજા દેશનો દુશ્મન બની ગયો છે, તો આવું બાપા પાસે હું પ્રાર્થના કરું છું કે આવું હર એક દેશ બીજા દેશથી પ્રેમ કરે, એક ઇન્સાન બીજા ઇન્સાનથી પ્રેમ કરે ને સૌને સુખ શાંતિ આપે એટલી મારી બાપા પાસે પ્રાર્થના છે. બીજી બાજુ માંડવી શહેરમાં જેમણે 1 દિવસ, 3 દિવસ, 5 દિવસ વગેરે સમય માટે ગણપતિ બાપાની સ્થાપના કરી હતી, ત્યારબાદ તેમનું વિસર્જનની વિધિ પણ માંડવીમાં ખૂબ જ ઉત્સાહથી ઉજવાઈ હતી.
वंदे मातरम भारतीय जनता पार्टी कच्छ बूथ दृढ़ीकरण कार्यक्रम अंतर्गत गौरव शक्ति यात्रा तारीख 17/9/2013 थी 5/10/2013 सुधी बाइक रैली नु आयोजन करवामां आव्युं छे। यात्रा इंचार्ज श्री ताराचंद भाई छेड़ा धारासभ्य मांडवी, यात्रा सह इंचार्ज श्रीमती नीमाबेन आचार्य धारासभ्य श्री भूज, श्री रमेशभाई महेश्वरी धारासभ्य श्री गांधीधाम, श्री नरेशभाई महेश्वरी मंत्री श्री कच्छ जिला भाजप, शुभेच्छक श्री दिकमभाई छांगा प्रमुख कच्छ जिला पंचायत, श्रीमती पूनमबेन जाट संसद सभ्य श्री कच्छ, श्री वासणभाई आहिर धारासभ्य अंजार, श्री वागजीभाई पटेल धारासभ्य रापर, श्री नरेंद्रसिंह जाडेजा महामंत्री कच्छ जिला भाजप, श्री जयसुखभाई पटेल महामंत्री कच्छ जिला भाजप, श्री नरेंद्रभाई ठक्कर महामंत्री कच्छ जिला भाजप, तेमज समस्त भारतीय जनता पार्टी परिवार कच्छ। नगरपालिका द्वारा नाणा सफाई नुं काम पूर्ण થયાનો સંતોષ લેવાઈ રહ્યો છે, ત્યારે વાસ્તવિકતા કઈ જુદી જ દેખાઈ રહી છે। ભુજ નગરપાલિકા દ્વારા ચોમાસા પહેલા નાણા સફાઈ કરાઈ છે અને તે બાબતે કચ્છ નગરપાલિકાએ સંતોષ પણ માન્યો હશે, પણ ખરેખર વાસ્તવિકતા શું છે તે જોવા માટે માં ન્યૂઝની ટીમે સ્થળ પર મુલાકાત લીધી, ત્યારે દાદાવાડી પાસે નાળા નીચેથી જૈન ઉપાશ્રય પાછળ કચ્છમિત્ર પાછળનું નાલું ગંદકી અને કચરાના ઢગથી ભરેલા છે, તો ભુજ નગરપાલિકાનો નાણા સફાઈનો દાવો કંઈક અંશે શંકાસ્પદ છે તેમ લોકોએ જણાવ્યું હતું। ત્યારે આપણે લાલટેકરી પાસે જે લાલટેકરી ઉપર પુલ આવેલો છે ત્યાં નાળાની અંદર ઉભેલા છીએ, તમે ગંદકી જોઈ શકો છો। અમે સવારે ભુજ નગરપાલિકાના પ્રમુખની મુલાકાત લીધી ત્યારે એને પૂછ્યું કે નાળાઓમાં સફાઈઓ, ઘણી બધા નાળાઓમાં સફાઈઓ નથી થઈ, પણ એમનું કહેવું એમ હતું કે મેક્સિમમ નાળા સાફ થઈ ગયા છે, કે બાકી અન્યથા એ કે આટલા 15-20 દિવસમાં કચરો થઈ ગયો હશે, તો 15 કે 20 દિવસમાં 15 ઓગસ્ટની સફાઈ થઈ હોય, જો 15 ઓગસ્ટમાં આ નાળામાં સફાઈ થઈ હોય તો આટલા દિવસમાં શું આટલો બધો કચરો જમા થઈ જાય? ને તમે આ નાળાની બાજુમાં જોઈ શકો છો એપાર્ટમેન્ટો છે, અને આ નાળો રાજશાહી વખતનો નાળો છે જેનું પાણી અહીંયાથી ખત્રી તળાવમાં છે, ભેડ તળાવ છે જે ત્યાં જાય છે। આપ આવી શકો છો, અમારા કેમેરામેન છે મહેશભાઈની સાથે જોઈ શકો છો કે આ જે નાળો છે આખો ભરેલો છે, આ 1-2 દિવસનો તો કચરો નથી, આ કચરો છે, ભેગી ગટર નાખેલી છે, તો આ વરસાદ પડે જો તો આ પાણી નહીં રોકે, આ પાણી રોકશે, આ પાણી હોસ્પિટલ ઉપર ભરાશે, અહીંયા રહીશોના ઘરમાં જશે। આ નાળાની જે પુલની સાઇઝ તમે જોઈ શકો છો, એટલી જ સાઇઝનો આ નાળો હતો, પણ હવે આ ધીમે ધીમે ગલી થઈ ગઈ છે, ને આમાં નગરપાલિકા કે તંત્ર ધ્યાન નહીં આપે તો આ નાળું છે એ ધીમે ધીમે ગાયબ થઈ જશે। ખાલી 15 ઓગસ્ટ કે 26 જાન્યુઆરી કે કોઈ કાર્યક્રમ હોય તો જ તમે ભુજમાં સફાઈ કરો છો, એ કયા રોડ ઉપર કે જે રોડ ઉપર અધિકારીઓ કે કોઈ પદાધિકારીઓ નીકળતા હોય ત્યાં સફાઈ કરાવો છો એવું નહીં, પણ અંદર પણ તમે જાઓ અને જુઓ અને પબ્લિકના શું શું પ્રશ્ન છે એને પૂછો, તમને શું તકલીફ છે। હાર્દિક અભિનંદન અલી મહમદભાઈ જત પ્રમુખ કચ્છ જિલ્લા લઘુમતી મોરચો, અલી મહમદભાઈ સમેજા મંત્રી માંડવી તાલુકા લઘુમતી મોરચો, આપ શ્રીની ઉપરોક્ત પદે વર્ણિત થઈ તે બદલ ખૂબ ખૂબ અભિનંદન। સમાજ સેવાના કાર્યો કરતા રહો અને રાજકીય ક્ષેત્રે ઉત્તરોત્તર પ્રગતિના સોપાન સર કરી નામના મેળો તેવી હાર્દિક શુભકામના। શુભેચ્છક ઇમરાન અલી મહમદ સમેજા ડોણ, બુકેરા અનવર મીઠું ડોણ, જાવેદ જાકબ ખલીફા ભુજ, નીતિન આર ગોસ્વામી સામત્રા, સમેજા સમીર રમજુ માનુકુવા। તાજેતરમાં રાજુભાઈ પરમાર મંત્રી અનુસૂચિત જાતિ દ્વારા ભુજ નગરપાલિકાની મુલાકાત લઈ અને સફાઈ કામદારોના પ્રશ્નો રજૂ કર્યા।
તાજેતરમાં કેન્દ્રીય અનુસૂચિત જનજાતિ આયોગના મંત્રી રાજુભાઈ પરમારે ભુજ નગરપાલિકામાં કામ કરતા સફાઈ કામદારોના પ્રશ્નો સાંભળીને રજૂ કર્યા હતા. ભુજમાં 288 સફાઈ કામદારો સામે 150 જગ્યા જ ભરાયેલી છે, જ્યારે 138 જગ્યા ખાલી છે. તેથી સફાઈ કામદારોને ઓવરબર્ડન કામ કરવું પડે છે. જેમણે 10 વર્ષથી વધુ કામ કરેલ છે તેવા કામદારોને કાયમી કામદાર તરીકે રાખવા જોઈએ તથા સફાઈ કામદારોને હેલ્થ કીટ, ગ્લોવ્સ, શૂઝ તથા કપડાં આપવાની જરૂરત છે વગેરે પ્રશ્નો રજૂ કર્યા હતા. આજરોજ અમે ભુજ નગરપાલિકાની અંદર આપણા ચૂંટાયેલા કોર્પોરેટરો, કર્મચારીગણ, સફાઈ કર્મચારીગણ અને શહેરમાં વસતા અન્ય એનજીઓ એમના તરફથી અહીંયા એક મિટિંગનું આયોજન કરવામાં આવેલું, જેની અંદર આપણા અહીંના ચીફ ઓફિસર અને અહીંના નગરપતિ પણ એમાં હાજર રહેલા. અમારી સામે જે મુખ્ય જે વાત આવી એમાં એક તો સફાઈ કર્મચારીઓની વાત આવી, એની અંદર એમના મહેકમ પ્રમાણે જે સફાઈ કર્મચારીઓની સંખ્યા હોવી જોઈએ એની અંદર નથી. તો વિસ્તાર વધ્યો હોય, ક્ષેત્રફળ વધ્યું હોય તો આપની જાણ માટે આ અંગે સુપ્રીમ કોર્ટે ગાઈડલાઈન પણ બહાર પાડી છે. એ ગાઈડલાઈન પ્રમાણે કોઈપણ શહેરમાં કોઈપણ નગરપાલિકાની અંદર જે ક્ષેત્રફળ હોય એના પ્રમાણે જે તે નગરપાલિકાની અંદર સફાઈ કર્મચારીઓની ભરતી થવી જોઈએ એ પ્રમાણે અહીંયા મહેકમ પ્રમાણે એમની સંખ્યા નથી. અને એમની જે બીજી મુદ્દાની વાત છે કે ઘણા સફાઈ કર્મચારીઓ અત્યારે વર્ષોથી ડેલી વેજીસમાં કામ કરે છે, રોજમદારીમાં કામ કરે છે, પણ એમને જગ્યા હોવા છતાં પણ એમને કાયમ કરવામાં આવ્યા નથી. એક આ મહત્ત્વનો મુદ્દો છે. જે સફાઈ કર્મચારીઓના જે આવાસ હતા એ આવાસમાં બધા લોકો રહે છે એવી એમના તરફથી એક રજૂઆત પણ આવી છે. અમે એની તપાસ પણ કરીએ છીએ કે ખરેખર જો એ આવાસ સફાઈ કર્મચારીઓ માટે બનાવ્યો હોય તો એ સફાઈ કર્મચારીઓને જ મળવા જોઈએ. શું તમે એક્શનમાં તમે મૂકો છો એની અમે એક વિસ્તૃત નોંધ આવતી મિટિંગમાં અમને તમે કરશો અને આવ્યા પહેલાં મિટિંગ પહેલાં અમને કરેલા કાર્યની જેને આપણે એટીઆર કહીએ, એક્શન ટેકન રિપોર્ટ, એ પણ તમે અમને 15 દિવસમાં મોકલશો એવી અમે ચીફ ઓફિસરને તાકીદ કરી છે. ભૂકંપની અંદરમાં જે ભટાળા ફળિયા ભંગી કોલોની જે ધારાશય થઈ ગઈ હતી બરાબર, એના અનુસંધાને ત્યાં 12 કોટર બનાવ્યા હતા સફાઈ કામદાર માટે. તો સફાઈ કામદારોને ફાળવેલા નથી, અન્ય બીજી જ્ઞાતિઓને ફાળવામાં આવી છે અને હાલની તકે સુધી પણ કોઈ પણ સફાઈ કામદારને મકાન આપવામાં આવેલ નથી. 134 મકાન અને જે મકાનો જે જુદી જુદી જગ્યાએ 134 જેવા મકાનો બનાવ્યા છે, માત્ર સફાઈ કામદારોને બનાવવામાં આવે પણ સફાઈ કામદારોને એકેને આપેલ નથી. સુંદરી, આધુનિક સમયમાં નારીને નવા પરિધાન આપવા માટે 22 વર્ષ જૂનો શોરૂમ સુંદરી. લેડીઝ ડ્રેસ મટીરિયલ્સ અને રેડીમેડ ડ્રેસની વિશાળ શ્રેણી મેળવવાનું એકમાત્ર વિશ્વાસપાત્ર સ્થળ એટલે સુંદરી. ના પોતાના શોરૂમનું સરનામું છે સુંદરી, તળાવ શેરી, ભુજ, કચ્છ. સંપર્ક ભાવેશ મહેતા 9909227592, હિતેશ મહેતા 9825369513. નગરપાલિકાના ચીફ ઓફિસર પારસ મકવાણાના વર્તન સામે પાલિકાના વિરોધ પક્ષને અસંતોષ. વિપક્ષ નેતાએ ચીફ ઓફિસરની ખબર લીધી. એમાં 2-3 બાબતો ભેગી થાય છે. એક તો અત્યાર સુધી સોફ્ટવેર બંધ હતું, એના હિસાબે વસૂલ થતું નહોતું. ત્યાર પછી જે દબાણકારો છે એ કઈ રીતના દબાણકારો છે અને કઈ રીતના એની પાસેથી વેરા વસૂલ કરવાના છે એ અંગેની આખી વિસ્તૃત જાણકારી પણ મારે લેવાની થાય છે. કઈ જમીન ઉપર એમના દબાણ છે, કયા પ્રકારના દબાણ છે અને કઈ રીતે વેરા વસૂલ લઈએ છે, એના માટેના કોઈ નિયમો બનાવેલા છે કે કેમ, કોઈ નિયમો મંજૂર થયેલા છે કે કેમ. ઘણીવાર એવું બની શકે કે સરકારની નીતિ વિરુદ્ધ દબાણ થયા હોય અને એને દૂર કરવાનો પ્રશ્ન થતો હોય અને એ લોકો પાસેથી વેરા વસૂલ લઈએ તો પણ નવા પ્રશ્નો ઉપસ્થિત થાય. એટલે પૂરતી ચકાસણી કરવી જરૂરી છે. આ બાબતે કલેક્ટર સાહેબ સાથે પણ મારે ચર્ચા કરવી જરૂરી છે. અત્યારે એ વેરા લેવા કે ન લેવા એ કોઈ પણ બાબતનો નિર્ણય કરવો એ અસ્થાને ગણાશે. વિપક્ષની રજૂઆત એવી હતી કે ભાઈ આ લોકોને જે પ્રશ્નો ઊભા થયા છે, કાઉન્સિલરોના પ્રશ્નો છે, એ કોઈપણ પક્ષની નીતિને અનુસર્યા વગર કે કોઈપણ પક્ષપાત રાખ્યા વગર એમને ન્યાય આપવામાં આવે. અને મેં એ લોકોને એક હયાધારણા આપેલી છે કે નગરપાલિકાનો કોઈપણ કર્મચારી 42 સભ્યોને સમાન તક આપશે. જો પહેલી વસ્તુ તો ચીફ ઓફિસર નવા આવ્યા છે અને
એમને અમે પૂછ્યું હતું કે તમે અમારા કાયમી ચીફ ઓફિસર છો, એટલે એણે એમ કીધું કે હું ચાર્જમાં છું. કારણ કે ભુજ નગરપાલિકા શહેરના પાટનગર એટલે કચ્છનું પાટનગર છે ભુજ, અને જો ભુજમાં જો ચીફ ઓફિસર ચાર્જમાં હોય એ ક્યારે પણ ન ચાલે. ખરેખર તો કાયમી સીઓ ભુજને મળવા જોઈએ, અને ભુજની સીઓ મળી અને નગરપાલિકામાં બેસી અને કઈ કાર્યવાહી નવા ચીફ ઓફિસર કરી શકે, બધાની પ્રજાની મીટ એના ઉપર છે. અને જો ત્યારે પણ પાણી સફાઈ અને લાઇટની જો પરિસ્થિતિ થાળે જતી હોય તો સીઓને અમે રજૂઆત પણ કરી હતી. હવે સીઓ કેટલા દિવસ અહીંયા બેસશે, કેટલા 15 દિવસમાં કેટલા દિવસ આવે છે, એની બધી અમે એમને જોઈએ છીએ કે નગરપાલિકામાં કેટલા દિવસ માટે સીઓ પોતાની ચેમ્બરમાં બેસી અને કાર્ય કરે છે, અને આગળ નગર પછી અમે અમારી રીતે ક્યાંય રજૂઆત કરવાની હશે. અમે સત્તાપક્ષને પણ કહેશું કે ચીફ ઓફિસરની જરૂરિયાત તો જેમ વિપક્ષને જેમ સત્તાપક્ષને પણ છે, અને પ્રજાના પ્રશ્નો માટેની જે કંઈ જરૂરિયાત કડીઓ છે એ સીઓ પૂરી કરતા હોય છે, અને જો સીઓ કાયમી ન હોય તો પ્રજાના પ્રશ્નોને ક્યારેય વાચા મળતી નથી. એટલા માટે અમે સત્તાપક્ષને પણ અનુરોધ કરશું કે ક્યાં સીઓ ચાર્જમાં ના આવે અને કાયમી સીઓ રહે એવી અમારી રજૂઆત છે. નલિયા ખાતે પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો યોજાયો. ગૃહ રાજ્ય મંત્રી રજની પટેલ સાથે જિલ્લાના રાજકીય અગ્રણીઓ હાજર રહ્યા. પ્રાંત કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો નલિયા મધ્યે યોજાયો, જેમાં રાજ્યના ગૃહમંત્રી રજની પટેલ, જિલ્લા ભાજપ પ્રમુખ પંકજ મહેતા, ધારાસભ્ય શ્રી વાસણભાઈ આહિર, રમેશ મહેશ્વરી, જિલ્લા પંચાયતના પ્રમુખ ત્રિકમ છાંગા, પ્રાંત અધિકારી, જિલ્લા વિકાસ અધિકારી તથા સ્થાનિક અને જિલ્લાના અધિકારીઓ સામેલ રહ્યા હતા. આ મેળામાં 775 જેટલા લાભાર્થીઓને આશરે 63 લાખની સહાય કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા કચ્છ બૂથ દ્રઢીકરણ કાર્યક્રમ અંતર્ગત ગૌરવ શક્તિ યાત્રાનું આયોજન કરાયું. તારીખ 17/9 થી 5/10 સુધી આ યાત્રા ચાલુ રહેશે. ભારતીય જનતા પાર્ટી કચ્છ દ્વારા બૂથ દ્રઢીકરણ કાર્યક્રમ અંતર્ગત નરેન્દ્ર મોદીના 64મા જન્મ દિવસે 64 બાઇક દ્વારા 19 દિવસ સુધી આ યાત્રા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ પંકજ મહેતા બાઇક દ્વારા યાત્રામાં જઈ રહ્યા છે. ભૂતકાળમાં સ્વર્ગસ્થ અનંત દવે દ્વારા બેલાથી નારાયણ સરોવરની સાયકલ યાત્રાનું આયોજન કરવામાં આવેલ પંડિત દીનદયાલની પ્રતિમા હારારોપણ બાદ ગૌરવ શક્તિ યાત્રા શરૂ થશે. 850 કિલોમીટરની યાત્રા દરમિયાન 38 સ્થાન ઉપર યાત્રા રોકાઈ લોકસંપર્ક તથા રાત્રિના લોકગીતો સંગીતના કાર્યક્રમો થશે. 1551 તાલુકા પંચાયત બૂથના સશક્તિકરણના આ ઉદ્દેશ સાથેની યાત્રાની તમામ વ્યવસ્થા ઇન્ચાર્જ તરીકે માંડવી ધારાસભ્ય શ્રી તારાચંદ છેડા, ગાંધીધામ ધારાસભ્ય શ્રી રમેશ મહેશ્વરી, ભુજ ધારાસભ્ય શ્રી નીમાબેન આચાર્ય, કચ્છ જિલ્લા ભાજપ મંત્રી નરેશ મહેશ્વરી આયોજન સંભાળશે. યાત્રા દરમિયાન લોકોપયોગી કાર્ય કરાશે તથા કોંગ્રેસ મુક્ત કચ્છ કરી એક કમળ એનડીએને પણ ભેટ અપાશે. આવા આત્મવિશ્વાસ સાથે યાત્રાની શરૂઆત થઈ રહી છે તેવું તારાચંદભાઈ છેડાએ જણાવ્યું હતું કે 17મી તારીખના ગુજરાતના મુખ્યમંત્રીનો જન્મદિવસ છે. એ જન્મદિવસથી આ યાત્રા શરૂ થશે. 19 દિવસ સુધી આ યાત્રા 800 થી 900 કિલોમીટર સુધી કચ્છમાં 29 સ્થાન ઉપર એનો વિરામનો કાર્યક્રમ છે, અને એ સ્થાન ઉપર વિવિધ કાર્યક્રમો છે જેમાં શહેરી વિસ્તારનો પણ સમાવેશ છે અને ગ્રામીણ વિસ્તારનો સમાવેશ છે, અને કુલ 1551 બૂથ
ને આ યાત્રા સ્પર્શ કરશે કે જેના કારણે ક્યાંય પણ બૂથની અંદરમાં કચાસ હોય, અમે એક શક્તિ કેન્દ્રો બનાવ્યા છે અમારા જિલ્લા પંચાયતની સીટની, એ શક્તિ કેન્દ્રોની અંદરમાં એ યાત્રા દ્વારા વધુમાં વધુ શક્તિ કાર્યકર્તાઓમાં નિર્માણ થાય અને આગામી 2014ની અંદરમાં આ યાત્રાનો પૂરતો લાભ આ પક્ષને મળે, સાથે સાથે આ યાત્રા દ્વારા સમાજને ઉપયોગી થવાના કાર્યો થાય, આ યાત્રા દ્વારા જે જૂની સંસ્કૃતિઓ છે આપણી આરાધી ભજન જેવી સંસ્કૃતિઓ, એ સંસ્કૃતિ પર તાજી થાય અને લોકોના જન જનના મન સુધી જે રીતે આખા ભારત વર્ષમાં રાજ્યના મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદી એકમાત્ર વિકલ્પ છે એવું જ્યારે સ્પષ્ટ થયું છે, ત્યારે કચ્છમાં પણ જન જનના મન સુધી એમનો સંદેશો પહોંચાડવા માટેનો અમારો એક નમ્ર પ્રયાસ છે. ભુજમાં આજે ગાજવીજ સાથે તોફાની વરસાદનું ઝાપટું પડ્યું, લોકોને વધુ વરસાદની આશાઓ. ભુજમાં 5 વાગ્યાના સુમારે પવન સાથે તોફાની વરસાદનું ઝાપટું પડ્યું. ભુજવાસીઓને ઉકળતા તાપથી થોડી રાહત થઈ, પણ વીજ વ્યવસ્થા થોડો સમય ખોરવાઈ. વીજ તંત્રે ઝડપી પગલાં લઈ વીજળી ચાલુ કરી, પણ શહેરમાં ઠેર ઠેર પાણી ભરાયા. બાળકોએ ગલીઓમાં આવી વરસાદમાં નહાવાનો આનંદ માણ્યો, તો ગૃહિણીઓ રસ્તા અને આગાસી ઉપર જઈ વરસાદને માણ્યો. ભુજના લોકોનો હમીરસર પ્રેમ પરાકાષ્ઠાએ પહોંચ્યો. આટલા વરસાદમાં પણ અનેક લોકો મોટા બંધ અને હમીરસર તળાવ પાસે પાણી જોવા ઉમટ્યા. તો હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ભુજના પ્રમુખ સ્વામી નગર પાસે આવેલ ઉદ્ધવ એવન્યુ સોસાયટીમાં મકાન નંબર 157 અર્ચન નામના બંગલામાં ચોરી થતા મકાન માલિકે ફરિયાદ કરવાનું ટાળ્યું છે. આ વિસ્તારમાં પોલીસની વ્યાપક પેટ્રોલિંગની જરૂરત છે તેવું રહીશોએ જણાવ્યું હતું. મિર્જાપર હાઈવે પર આવેલ ભગવતી હાઈવે હોટલ પાછળ ઘનશ્યામ ફેબ્રિકેશનની દુકાનમાંથી 192 અંગ્રેજી બનાવટની બોટલ કિંમત રૂપિયા 64,600 સાથે હરેશ જોશી અને પરબત પટેલને સિટી પોલીસે પકડી પાડ્યા છે. બંને આરોપીઓમાંથી હરેશ જોશી એસટી ડ્રાઈવર તરીકે સરકારી નોકરી કરી રહ્યા છે. આ દરોડામાં સિટી પીઆઈ જે જાલા, ઇન્દુભા અને નરેન્દ્રસિંહ જોડાયા હતા. આ દારૂ ફેંકડો છે મિર્જાપુરમાં, આજરોજ બપોરના 1 વાગે રેડ કરી છે અને 192 બોટલ 57,600નો માલ છે. એમાં એક પરબત લાલજીભાઈ દબાજીયા માનકુવાવાળો અને હરવદન શંકરલાલ કેવડિયા હરેશ મહારાજ એસટી ડ્રાઈવર છે, એ બંનેને અટક કરેલા છે. 192 બોટલ 57,600નો મુદ્દા માલ છે. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ થતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં થયેલી હિંસા પછી મુસલમાનોની સાથે હિન્દુઓનો પણ ભરોસો ઉઠ્યો છે. ગામ છોડીને પલાયન થયા હિન્દુઓ. ઘણા દિવસોથી બીમાર રહેતા માધુરી દીક્ષિતના પિતાનું શુક્રવારે દુઃખદ અવસાન થયું. ઝલક દિખલાજાના ફાઇનલમાં હવે માધુરી હાજરી નહીં આપે. પ્રધાનમંત્રી પદના ઉમેદવાર બનવા છતાંય મોદીને વિઝા ન આપવાનો અમેરિકાનો નિર્ણય અડગ રહ્યો છે. મોદીને પીએમ પદના ઉમેદવાર ઘોષિત કર્યા બાદ ભાજપના પૂર્વ નેતા યેદિયુરપ્પા પણ હવે ભાજપમાં પાછા ફરે તેવા સંકેત. હૈદરાબાદની 21 વર્ષીય છોકરીએ ઉદ્યોગપતિ અનિલ અંબાણીનું ઇન્કમ ટેક્સ એકાઉન્ટ હેંગ કર્યું. 8 વાર વિશ્વ ચેમ્પિયન રહેલા પંકજ અડવાણીએ રૂપેશ શાહને હરાવીને પીએસપીબી સ્નૂકર અને બિલિયર્ડ ચેમ્પિયનશિપ જીતી. રોબોટ અને સાયબર હુમલો કરી શકશે દુનિયાનો વિનાશ, લંડનના પ્રખ્યાત વૈજ્ઞાનિક સ્ટીફન હોકિંગે કર્યું નિવેદન. ફેસબુક પછી હવે ટ્વિટર પણ આરંભિક સાર્વજનિક નિગમ આઈપીઓ લાવશે, $10 અરબ નો આકાર થઈ શકશે. ઓરિસ્સાના મલકાનગરી જિલ્લામાં શનિવારના પોલીસ અને નક્સલવાદીઓ વચ્ચે થયેલ તકરારમાં 1 મહિલા સહિત 14 નક્સલીઓને ઠાર કર્યા. અમેરિકી રાષ્ટ્રપતિ ઓબામાએ સિરિયા સંકટનો માર્ગ શોધવા માટે લોકોમાં આશા જગાવી. અમેરિકી કંપની ફોર્ડ ભારતમાં પોતાની 166,021 કાર થોડી ઘણી રહી ગયેલી ક્ષતિને કારણે પાછી ખેંચી લીધી છે. ટેનિસ ખેલાડી અને ગ્રાન્ડ સ્લેમ જીતનાર લિયેન્ડર પેસે પોતાની સ્વસ્થ જીવનશૈલી માટેનો યશ નારાતી લોવાને આપ્યો છે. મનમોહન સિંહે સોનિયા ગાંધી, ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદે અને ચિદમ્બરમ પર હુમલો કરવાનું ષડયંત્ર આઈએસઆઈ દ્વારા થયા હોવાનો ઘટસ્ફોટ. મણિપુરની રાજધાની ઇન્ફાલમાં શુક્રવારે થયો ધડાકો, 8 લોકોનું મૃત્યુ, 21 ઘાયલ. પ્રધાનમંત્રી પદના ઉમેદવાર જાહેર થયા બાદ ચૂંટણી પહેલા જ સીબીઆઈ મોદીની મુશ્કેલી વધારી શકે છે. દિલ્હી વિશ્વવિદ્યાલય છાત્ર સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થયું. એબીવીપીએ બાજી મારી. જન લોકપાલ બિલ માટે અન્ના હજારે ફરીથી દિલ્હીમાં અનશન કરશે. કોર્ટે જ્યારે 4 નરાધમોને ફાંસીની સજા જાહેર કરી ત્યારે પવન ગુપ્તા, વિનય શર્મા, મુકેશ કુમાર અને અક્ષય ઠાકોર પૈકી મુકેશ હસી રહ્યો હતો.
સમગ્ર કચ્છમાં રોગચાળો ફેલાય તેવી દહેશત. 8 ડેન્ગ્યુના કેસો બહાર આવ્યા. આરોગ્ય ખાતું સક્રિય થાય તે જરૂરી. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.